કાલાવડમાં આમ આદમી પાર્ટીની ઉગ્ર માગણી ખેડૂત વિરોધી કૃષિ બિલ કેન્દ્ર સરકાર પરત ખેંચે કેન્દ્ર સરકાર દ્વારા આ ખેડૂત વિરોધી બિલના સંબંધિત જે વાતો કહેવામાં આવી રહી છે તે ખેડૂતોને ગુમરાહકારક છે. આનાથી ખેડૂતોને ફક્ત નુકસાન થશે અને તેમની ઉપજ ઉપર મોટી કંપનીઓનો કબજો થઈ જશે. ખેડૂતો તેમના જ ખેતરમાં મજૂરની જેમ બની જ રહી જશે. સરકારની ખેડૂતોને મોટી કંપનીઓમાં ગુલામ બનાવવાની મનસા હોય તેવું પ્રતીત થાય છે. સ્થાનીય નેતાઓએ જણાવ્યું કે ત્રણેય વિધેયક તેમની અસરો જ થનાર છે. તેમાં કૃષિ ઉપજ, વેપાર અને વાણિજ્ય સંવર્ધન અને સુવિધા બિલના મજૂર ખેડૂતો તેમની ઉપજ દેશના કોઈપણ ખૂણામાં વેચી શકશે. પરંતુ આજ ભારતની અંદર 86% ખેડૂતો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પોતાની ઉપજ વેચી નથી શકતા. તો આવી ઉમેદ આશા કેવી રીતે કરી? એક રાજ્યનો ખેડૂત બીજા રાજ્યમાં પોતાની ફસલ વેચી શકશે? પહેલાં પણ ખેડૂતોની મંડીની બહાર પોતાની ઉપજ વેચવામાં કદી પણ મનાઈ રહી નથી. કેન્દ્ર સરકારના બિલ મુજબ મંડીની અંદર ખેડૂતોની ઉપજની ખરીદ વેચાણ ઉપર વાલીઓને લઘુત્તમ સમર્થન મૂલ્યની સાથે મંડી ટેક્સ દેવો પડે છે. આવશ્યક વસ્તુ સંશોધન બિલ અવિધેયક દ્વારા પૈસાપતિનો કૃષિ ઉત્પાદકોને સ્ટોરેજ કરવાનો કાનૂની અધિકાર મળી જશે, જેનાથી જમાખોરી અને કાળાબજાર વધશે. વસ્તુઓની કિંમત ઉપર સરકારનો કંટ્રોલ નહીં રહે. દેશમાં લગભગ 80-85% નાના મોટા ખેડૂતો છે જેમની પાસે 2 હેક્ટરથી પણ ઓછી ખેતીની જમીન છે, જેમની પાસે તેમની ઉપજનો સ્ટોરેજ કરવાનો કોઈ વ્યવસ્થા નથી. આટલી ખેતીની જમીનનું ઉત્પાદન લઈને કોઈ ખેડૂત બીજા રાજ્યમાં ઉપજ વેચવામાં પણ સક્ષમ નથી. કુલ મળીને પોતાની ઉપજને જેવા તેવા ભાવમાં કંપનીઓને વેચવા મજબૂર થઈ જશે, જેને આ કંપનીઓ દ્વારા જમાખોરી કરીને અત્યંત ઊંચા ભાવે બજારમાં લાવવામાં આવશે, જેનાથી કંપની રાજસ્થાપિત થવાની આશંકા વધી છે. મૂલ્ય આશ્વાસન તથા કૃષિ સેવાઓ ઉપર ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ સમજોતા આ વિધેયક દ્વારા ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ કરી કંપનીના જમીનદારની જેમ ઉપજોનું ઉત્પાદન કરાવશે અને નફો કમાશે. બજાર ઉપર સરકારનો નિયંત્રણ ખતમ થઈ જશે અને કંપની રાજની સ્થાપના થઈ જશે. આ જ કારણે દેશભરના ખેડૂતો તથા સંગઠનો આ ખેડૂત વિરોધી બિલનો વિરોધ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં આ ખેડૂત વિરોધી બિલને પાછું લેવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે અને ખેડૂતોના હિત માટે આમ આદમી પાર્ટી હંમેશા લડત આપશે. હર્ષલ ખંદેડિયા, ZS TV, જામનગર. આજરોજ અમે કાલાવડ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારશ્રીને રાજ્યસભામાં જે ખેડૂત વિરોધી 3 બિલ પાસ કરી દેવામાં આવ્યા છે, જેમાં ખેડૂતોનું બિલકુલ હિત વાંચવામાં આવ્યું નથી અને ખેડૂતોને આર્થિક નુકસાની જાય એવા બિલ પસાર કરી દેવામાં આવ્યા છે, એના વિરોધમાં આજરોજ અમે કાલાવડ આપ ટીમ દ્વારા એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આવેદન આપીએ છીએ. અને સાથે સાથે આવતી 25ના રોજ જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને પણ અમે સમર્થન આપીએ છીએ. અને જો આવનારા દિવસોમાં આ બિલ પાછા ખેંચવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉચ્ચ સ્તરપણે પણ આની રજૂઆત કરી અને કાયદેસર લડતના અમે લડત લડી અને અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું.